राज्य में छेल्ला 24 कलाक में 26 नवा केस नोंधाया, 22 लोको थया कोरोना मुक्त, तो एक्टिव केस नो आंकड़ो 230 पर पहुंच्यो। अंत्य जूनागढ़ ની लीली परिक्रमा માટે શરતી મંજૂરી, તંત્રએ હવે 400-400 લોકોના જૂથમાં પરિક્રમા માટે આપી મંજૂરી। દ્વારકાના રૂક્ષ્મણી મંદિર રોડ પરથી હટાવાયા ઈંડા અને માંસની લારીઓ, દેવસ્થાનંદ સમિતિના ઉપાધ્યક્ષ સંદ્રા દથવાણીએ કરી માંગણી। મહુવામાં ભ્રષ્ટાચારનો પુલ તૂટી પડ્યો, દાઠા ગામથી ભાવનગર જતા લોકોને હાલાકી પડી। दीवना नागवा बीच पर प्रवासी साथ दुर्घटना, पैरासेलिंग दरमियान दोरडू तूटता दरिया में खाबकी युवक ने युवती। बनासकांठा पालनपुर में बे दिवस पानी काप, धरोई डेम में आतु पानी रहे बंद, पानी पुरवठा विभाग द्वारा नपा ने कराई जाण। नमस्कार, गुजरात राउंडअप में आपनुं स्वागत छे, आपनी साथे हुं छुं मित्तल। महत्वना समाचार पर नजर करिए तो द्वारका देवस्थानंद समितिना धनराज नथवाणीए मांग करी छे, रुक्ष्मणी मंदिर रोड पर थी नॉनवेजनी लारीओ हटावाई छे, त्यारे धनराज नथवाणीए ट्वीट करी अने मांगणी करी छे। महत्वनुं छे के लोक्ष्मणी रोड नजीकथी मांगणी करवामां आवी छे, ज्यारे धनराज नथवाणीए ट्वीट करीने मुद्दो उठाव्यो छे, ज्यारे द्वारका कलेक्टर अने मामलतदार समक्ष मांग करवामां आवी छे। आ साथे महत्वनुं छे के आवा दबाणो सामे पगला ले सत्ताधीशो पगला ले ते पण जरूरी छे। आ साथे महत्वना समाचार ने जो वात करिए तो ईंडा अने मांसनी लारीओ हवे हटावाई छे, ज्यारे पवित्र वातावरण ने जाळवुं जरूरी छे तेवुं नथवाणीनुं निवेदन सामे आव्युं छे, ત્યારે ધનરાજ નથવાણીએ ટ્વીટ કરીને આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આ મુદ્દાને ઉઠાવતાની સાથે જ લારીઓ હટાવાઈ હતી, દ્વારકા કલેક્ટર અને મામલતદાર સમક્ષ માંગ કરવામાં આવી છે। મહત્વનું છે કે આવા દબાણો સામે પગલાં સત્તાધીશો લે તેવી પણ જરૂરી છે। પાટણના પંચાસરા જૈન દેરાસે પાસે આવેલા ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં બિરાજમાન જૈનાચાર્ય જયંતસેન સુરીજી મહારાજના શિષ્ય મુનિરાચારિત્ર રત્ન વિજયજીની નિશ્રામાં રવિવારે હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધ હેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ સહિત 45 ગ્રંથોનું ચાંદીની મુદ્રાથી પૂજન કરવામાં આવ્યું હતું। સવારે સિદ્ધ હેમ ગ્રંથની સાથે હાથીની અંબાણી પર યાત્રા કરવામાં આવી હતી અને આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે જૈન ધર્મમાં નાની ઉંમરમાં ત્યાગના સંસ્કાર આપવામાં આવે છે અને જેથી મેં પણ એક જ ગામમાં મુખ્યમંત્રી પદ છોડી દીધું। ગુરુપણથી આ સંસ્કાર આપવામાં આવે છે છોડવાના, અને એને જ કારણે હું પણ મુખ્યમંત્રી પદ એક ગામમાં છોડી શક્યું। એવું નતું થયું કે આ સત્તા વહી ગઈ, અરે સત્તાથી પણ વધારે જેને કહીએ કે સમર્પણ ત્યાગ એમાં હોય છે, અને હંમેશા આપણી પરંપરા ત્યાગને જ માન આપ્યું છે। આપણે ત્યાં ભોગીઓને કોઈથી માન મળતું નથી, ત્યાગીઓને જ માન મળે છે, અને આ ત્યાગી પરંપરા એક આપણા સંસ્કૃતિનો આધાર બની ગયું છે। વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં આવેલા બરુમાણમાં ભગવાન ભાવ ભાવેશ્વર ધામમાં આજથી પાઠાસ્મક લક્ષચંડી મહાયજ્ઞનો આરંભ થયો। આ મહાયજ્ઞના આરંભ વખતે ભાવ ભાવેશ્વર ધામના મહંત મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યના આદિજાતિ અને અન્ય ભોગ નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલ, રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। યજ્ઞના આરંભમાં સંસ્થાના મહંત મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતીએ આ સંસ્થાના અને મહાયજ્ઞના હેતુઓ શ્રદ્ધાળુઓને જણાવ્યા હતા। સતત 3 વર્ષ સુધી ચાલનારા આ લક્ષચંડી મહાયજ્ઞના આરંભમાં સંકલ્પ લેતા ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કોઈ બડા આદમી ઇસકો કર સકતા હૈ,
इसलिए मैंने इसका इतना बड़ा रूप बनाया कि जिसमें सामान्य आदिवासी बैठे, आज 5 आदिवासी थे इस संकल्प के अंदर। लक्षचंडी जो पहली किया था हमने बम्बई में, उसमें 50 आदिवासियों को लक्षचंडी यज्ञ में आहुति देने का अधिकार दिया था, तो हर कोई कर सकता है। ગિરનારની લીલી પરિક્રમાને લઈને તંત્રે કરેલો નિર્ણય બદલવામાં આવ્યો છે। રાત્રિ પરિક્રમા શરૂ થાય તે પહેલા જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચી જતા હોબાળો મચ્યો હતો। તંત્ર દ્વારા પહેલા ફક્ત 400 જેટલા સાધુ સંતો માટે પ્રતિકારાત્મક પરિક્રમાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખી અંતે સામાન્ય લોકોને પણ 400-400ના જૂથમાં પરિક્રમા કરવા માટેની મંજૂરી આપવામાં આવતા શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી જોવા મળી છે। બપોરના 12 વાગ્યાથી જ શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે ઉમટી પડ્યા હતા, જેને લઈને તંત્ર દ્વારા સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને બહારની પોલીસ ભવનાથમાં બોલાવી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। આમ છતાં લોકો કોઈપણ કાળે પરિક્રમા કરવા માટે અડગ જોવા મળ્યા હતા। અંતે તંત્ર લોકોની લાગણીને ધ્યાનમાં પર રાખી 400-400 લોકોના જૂથમાં પરિક્રમા કરવા માટે મંજૂરી આપી છે। આ તરફ ભાવનગરના મહુવામાં બગડ નદી પરનો પુલ તૂટી પડ્યો છે। મહુવા તાલુકાના દાઠા ગામમાંથી પસાર થતી બગડ નદી પરનો પુલ તૂટી પડ્યો, જેને લઈને વાહન ચાલકો હાલાકીમાં મુકાઈ ગયા છે। એક ટ્રક પુલ પરથી પસાર થઈ રહ્યો હતો, એ દરમિયાન અચાનક પુલ પર બેસી ગયો, જેને લઈને ટ્રક ફસાઈ ગયો હતો। કહેવાય છે કે પ્રેમમાં પ્રેમી કંઈ પણ કરી શકે છે, જેનું એક ઉદાહરણ વીરપુર તાલુકાના મેવાસામાં બન્યું છે। અહીં કિશોરભાઈ તેના ઘરે સૂતો હતો, તે દરમિયાન ભાદરા ગામનો રહેવાસી આશીષભાઈ અને તેનો મિત્ર પ્રતિક વિરડિયા તેના ઘરે આવ્યા હતા અને કિશોરની પત્ની હિના સાથે મળીને તેને હાથ પગ બાંધી કિશોરભાઈને પંખા સાથે લટકાવી મારી નાખવાના પ્રયત્ન કર્યા હતા, ત્યારે હિનાનો પતિ ગમે તેમ કરીને બહાર આવી બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો આવી ગયા હતા અને હિના, આશીષ અને પ્રતિકને પકડી પોલીસને સોંપી દીધા હતા। કિશોરભાઈ રાદડિયા આ પોતાના ઘરે હતા અને તે દરમિયાન બે લોકો, જેમાં નામ આશીષ અરવિંદભાઈ સાકરિયા અને પ્રતુક ચંદુભાઈ વિરડિયા, એ બંને ત્યાં આવેલ અને આ જો ફરિયાદી છે એને મારવાના ઈરાદે જો છે એનો ગળો ટૂંકો દબાવેલ, અને એને સાથે જે ફરિયાદી છે એમની પત્ની જો છે આ પણ જો છે ભોગ બનનારને જો છે પગ જો છે પકડીને રાખેલ, એ જો ટૂંકો દબાવવાની કોશિશ કરતા હતા। એમાં પછી જ્યારે એ લોકોનો જો બનાવ જો ચાલતો હતો તે દરમિયાન જે ફરિયાદી છે એ થોડો સો રસિસ્ટ કરીને પછી થોડું રાડારાડી કરતા હતા અને રાડારાડીમાં જો છે એ જે એમાં આરોપી છે એક બે ભાગી ગયેલ, અને પછી જો છે આજુબાજુના લોકો આવતા એમાં એ લોકોનો જે આરોપીનો જે પ્લાનિંગ હતો માર મારવાનો, આ વસ્તુ એ લોકોને એમાં સફળતા મળી નથી। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક ખાણ ખનીજની ટીમ અને ડમ્પર ચાલક વચ્ચે બબાલ થઈ હતી। આ બબાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા કપચી ભરેલા ડમ્પરને અટકાવવા થઈ હતી। ડમ્પર ચાલકે ખાણ ખનીજ ટીમને જાહેરમાં ગાળો બોલી હતી। માથાભારે તત્વોએ તો એવી પણ વાત કરી હતી કે ચેકિંગમાં ઝડપાયેલા ડમ્પરનો દંડ ખુદ ખાણ ખનીજ વિભાગ ભરશે તેવું જણાવી રહ્યા હતા। આ બબાલનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વલસાડની યુવતીના અપઘાત મામલે તપાસનો ધમધમાટ હવે વડોદરામાં તેજ થયો છે। રેલવે પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમની સંયુક્ત ટીમો દ્વારા વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં તપાસ શરૂ કરી છે। પોલીસની ટીમો દ્વારા પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી પણ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે દિવાળીના દિવસે મોડી રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર આવેલી ગુજરાત ક્વીન ટ્રેનના D12 નંબરના ડબ્બામાં એક યુવતીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। ટ્રેનના ડબ્બામાં સામાન મૂકવાની રેકથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળતા રેલવે પોલીસ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા। આ સમગ્ર ઘટનામાં રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે। એ દીકરીની પાસેથી જે માહિતી મળી છે એમાં ગંભીર વિષયો જણાય છે, આત્મહત્યાના દુષ્પ્રેરણ માટેના કારણો માટે સરકારશ્રીએ આ બાબતને ગંભીરતાથી લઈને
ડીજીપી સાહેબે સરકારશ્રી આ બનાવની ગંભીરતા પૂરતા પુરાવા શોધી આરોપીને પકડવાની અને બળાત્કાર કે જેવા કોઈ પ્રકારની ઘટના બની હતી કેમ એની સંપૂર્ણ ખાતરી કરી આરોપીને નિશ્ચિત કરવાની આ કાર્યવાહી ચાલુ છે. એના માટે બરોડા સિટી પોલીસ, રેલવે પોલીસ, અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ આ તમામ તંત્ર સાથે મળીને અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી કરી રહી છે. આ ઘટનાની અલગ અલગ રાજ્યોમાં પણ તપાસ થઈ રહી છે, ગુજરાત છે, કર્ણાટક. ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ, ઇલેક્ટ્રોનિક ડેટા, મોબાઈલ સીડીઆર એનાલિસિસ અને બીજા અન્ય વૈજ્ઞાનિક અભિગમથી આ ગુનાના શોધનની કામગીરી હાલમાં ચાલુ છે. મારા સહિત ઓછામાં ઓછી 25 ટીમો આના માટે કામ કરી. વલસાડ રેલવે સ્ટેશન નજીક યુવતીની આત્મહત્યાના કેસમાં આજે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. આત્મહત્યાના ગણતરીના કલાકો પૂર્વે યુવતી સુરત રેલવે સ્ટેશન પર જોવા મળી હતી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરના સીસીટીવીમાં યુવતીએ જોવા મળી હતી. યુવતીએ મોતને બહાલું કર્યું તે પહેલાના અંતિમ દ્રશ્યો છે. મહત્વનું છે કે વલસાડ રેલવે સ્ટેશન નજીક યુવતીની આત્મહત્યાના મામલે ગઈકાલે મોટો ઘસફોટ થયો હતો. મૃતક યુવતી વડોદરાની એનજીઓમાં કામ કરતી હતી, ત્યારે યુવતી સાથે બે યુવકોએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. વલસાડ રેલવે પોલીસ યુવતીના આત્મહત્યાના બનાવના પગલે તપાસ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને યુવતીના ઘરેથી તેની નોટ મળી આવી હતી, જેમાં યુવતીએ પોતાના ઘરે થયેલી ઘટનાની નોંધ કરી હતી. જો તમે રજાના દિવસોમાં દીવ, ગોવા કે પછી કોઈ અન્ય દરિયા કિનારે ફરવા જવાના હોવ અને પેરાસેલિંગ કરવાના હોવ તો જરા ચેતી જજો. પેરાસેલિંગ માટેનું દોરડું કેટલું મજબૂત છે તે જોવાનું ચૂકશો નહીં, કારણ કે દીવમાં પેરાસેલિંગ કરી રહેલા યુવક યુવતી સાથે દુર્ઘટના સર્જાઈ છે. દીવના નાગવા બીચ પર યુવક અને યુવતી પેરાસેલિંગની મજા માણવા માટે ગયા હતા. તેઓ આકાશમાં થોડા ઊંચે સુધી ગયા કે નીચે બાંધેલું દોરડું અચાનક તૂટી ગયું હતું, જેને લઈને યુવક અને યુવતી દરિયામાં પટકાયા હતા. જોકે દરિયામાં પડેલા યુવક અને યુવતીને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ આ ઘટનાને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. જે દોરડું પેરાસેલિંગ માટે વાપરવામાં આવ્યું હતું તે કેટલું જૂનું હતું? શું ઘણા સમય પછી તેને બદલવામાં નહોતું આવ્યું? અનેક સવાલો થઈ રહ્યા છે કે માત્ર થોડા રૂપિયા કમાવવા માટે આવી રીતે પ્રવાસીઓનો જીવ જોખમમાં મૂકવો કેટલો યોગ્ય છે? શું તંત્ર દ્વારા આવા એડવેન્ચર્સ માટે વપરાતી વસ્તુઓનું યોગ્ય ચેકિંગ કરવામાં આવે છે? શું તંત્ર દ્વારા દોરડાની ચકાસણી કરવામાં આવે છે ખરી? અને જો કરવામાં આવી હતી તો ક્યારે કરવામાં આવી હતી, કે પછી આવી જ રીતે બધું અધડતાલ ચાલી રહ્યું છે? દરિયામાં પડ્યા અને દરિયાથી થોડું કાંઠે જ પડ્યા, પણ 100 મીટર આગળ પડ્યા હોત તો જમીન હોઈ શકે તેમ, એટલે જીવ બચી ગયો. અને એવું થયું, પછી અમે લોકો એ બોટ લઈને આવ્યા, પણ એવું બન્યું કે બોટમાં જે 4-5 છોકરા હતા એ કોઈ અંદર પડ્યા નહીં. એ વાંથી જે બોટ આવે ને એની વાટ જોતા હતા કે આવે લઈ જાય. મારા વાઇફ કંઈ બોલે નહીં, હું કહું કે સરલા હું છું ચેતાનગર હું છું, અને મને ખુદને તરતા નથી આવડતું એમાંથી એકને, પણ આ પાસેન્જરને શું કરી શકીએ એમ જે વિચાર આવે એ કરીએ. પછી એણે એમને કીધું તો લોકો કે આવશે, થઈ જાય. પછી એણે આવ્યા ને કેરી કેરાને અને ઉપર લીધા. છોકરો મોટાવીને બધાએ, ભાભીને બધાએ રડતા હતા જ, કેમ કે એક તો ભાઈ એમ બે ભાઈઓ છે, પપ્પાનું એ દેહાંત થઈ ગયું ને 5 વર્ષ થઈ ગયા, એટલે ફેમિલી એટેચમેન્ટ હોય એ ફેમિલી સમજી શકે, એટલે એવું થયું. અને પછી અમે એ લોકોને કીધું ભાઈ આવી રીતના થયું, તમને કીધું હતું કે સાહેબ તૂટી ગયું ને આવું હતું ને ઠીક છે. મેં કીધું તમે અહીં લોકો કામ કરતા હોય તમારું તો શું હોય, આપણે વાંચી તમે જાઓ વાત કરીએ. મેં વાત કરી ને કે ભાઈ તમારા ભાઈ માલિક હોય ને વાત કરાવો કે કોઈ વાત કહ્યું આવું થયું કોઈ બીજા વ્યક્તિ સાથે ન થાય એમ. તો કે અમે જ છીએ, તમારે કેવું કેવું હોય કે એમ કીધું સાહેબ આવું થયું, કંઈ વાંધો નહીં, કીધું તમારા પૈસા આવ્યો. મેં કીધું રાઇટ તો મેં કરી અને પૈસાનો સવાલ નથી, પણ 6,000 રૂપિયા તમે લીધો તો કંઈ વાંધો નહીં, ભલે તમે આપી દો ઠીક છે તમે આપો, પણ 6,000 બચાવ હોટો અમે નથી એવા. અહીંયા પ્રશ્ન એ છે કે આ તમે કોઈ સાથે થાય નહીં અને અમે આ જે ભોગવું બીજા કોઈ પરિવાર ભોગવે નહીં એમ. એટલે મેં એને વાત કરી તો કે ભાઈ નામ ના આપ્યું માલિકનું કંઈ નથી. એટલે મેં કીધું તો હું જાઉં સાહેબ, તો કે હા તમારે થાય કરી લ્યો કંઈ વાંધો નહીં કે. તો એટલે મારા વાઈફ કીધું કે ભાઈ આમાં મરી જાય તો બેને કે મરી જાય એવું નક્કી ન હોય. પછી એવું થયું, એટલે પછી અમે સન્ડે હતો, ડેપ્યુટી કલેક્ટર સાહેબની ઓફિસ જતા હતા તો સન્ડે હતો.
ત્યારે યુવક અને યુવતીને હાલ તો બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ આ સાથે દીવમાં અચૂકતી ઘટના બની હતી. દીવના નાગવા બ્રિજ પર આ ઘટના બની હતી અને ત્યારે જ પેરાસેલિંગ દરમિયાન યુવક અને યુવતી પટકાયા હતા. આ સાથે પેરાસેલિંગ વખતે દુર્ઘટના સર્જાઈ હતી અને આ દુર્ઘટના વખતે અનેક સવાલો ઉઠી રહ્યા છે. મોહન છે અને મેં ધ પામ્સ એડવેન્ચર એન્ડ વોટર સ્પોર્ટ્સ રન કરીએ છીએ. આજે બપોરના 2 વાગે એક ઇન્સિડન્સ થયેલું, એમાં પેરાસિલિંગ ફ્લાય કરતા હતા અને દોડી તૂટી ગયેલી. એના કારણે એક કપલ ફ્લાય કરતું હતું, એ પાણીમાં પડેલા, તો એને અમારી લાઈફગાર્ડ જે છે એ લોકોએ રેસ્ક્યુ કર્યા અને એક જરાય ખરો જ આવવા વગર એ લોકોને બહાર કાઢેલા. અમે લોકો બધા NIWSના રૂલ્સ ઉપર બધાએ ફોલો કરીએ છીએ. અને જ્યારે કસ્ટમરને ટિકિટ આપેલી એ ટાઈમ પર એ લોકોને એવું પણ મેન્શન આપણે કરીએ છીએ કસ્ટમરને કે આ એડવેન્ચર એક્ટિવિટીઝ છે અને આમાં તમારું ખુદના રિસ્ક ઉપર તમે રાઇડ કરો છો. ઇન્સિડન્ટ થાય કે એક્સિડન્ટ કોઈ પણ, અને એના ટાઈમ ઉપર અમે લોકો લાઈફગાર્ડ બધા એ લોકોને ફર્સ્ટ એડ આપીએ કે રેસ્ક્યુ કરી શકીએ. મોરબી માર્કેટિંગ યાર્ડમાં દિવાળી પહેલા લાગેલી આગ ખેડૂતોની મગફળી બળી ગઈ હતી, ત્યારે આજે આગમાં બળેલી મગફળીનું ખેડૂતોને આજે વળતર રૂપે ચેક આપવામાં આવ્યું છે, જ્યાં પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં ખેડૂતોને વળતર માટેના ચેક અર્પણ કરવામાં આવ્યા. અમારો જે કપાસ છે એ કપાસ બળી ગયેલા કપાસનું તમને વળતર મળશે, અને આજે એ બોલેલું અમે 100 આગેવાનોએ પાડી બતાવ્યું છે. અને એપીએમસીના પ્રમુખ શ્રી ભવનભાઈ, ઉપપ્રમુખ શ્રી મગનભાઈ અને એમના બોર્ડ ઓફ ડિરેક્ટર છે, થોડાક દિવસો પહેલાં જ બનેલી આ આગના આકસ્મિક ઘટનામાં ખેડૂતોને વળતર આપવાનો જે ઝડપી નિર્ણય લીધો છે એ અભિનંદનને પાત્ર છે. અંદાજે 48 જેટલા ખેડૂતોને ₹29 લાખ જેવી વળતરની રકમના ચેક આજે આપી ચૂકવામાં આવ્યા છે. ભુજ ખાતે મહેસૂલ શાખાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જયશ્રી બા ગોહિલ કોણ બનેગા કરોડપતિ શોમાં ભાગ લઈને ₹25 લાખની રકમ જીતી છે. કોણ બનેગા કરોડપતિ શોમાં પોતાના પ્રિય અભિનેતા સામે હોટ સીટ પર બેસવામાં સફળ થનારા ભુજના જયશ્રી બા ગોહિલે 7 લેવલ પાર કરીને હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો હતો અને કુલ 13 પ્રશ્નોના સાચા જવાબ આપીને જયશ્રી બા પાસે લાઇફલાઇન હોવા છતાં તેમણે ગેમ ટ્વીટ કરી હતી અને આ જોઈને અમિતાભે પણ નવાઈ લાગી હતી. પતિમાં ભાગ લેવો એ મારું જિંદગીનું સૌથી મોટામાં મોટું સપનું હતું અને ખરેખર મેં એના માટે ખૂબ મહેનત કરી અને આખરે મને મારી આ મહેનત રંગ લાવી અને મેં આ શોમાં ભાગ લીધો અને સાથોસાથ હું હોટ સીટ પણ પહોંચી. કેટલા લેવલ સુધી આપ પહોંચ્યા અને કેટલા ક્વેશ્ચનના જવાબ આપ્યા? પહેલે તો મેં ઓડિશનના 6 લેવલ પૂરા કર્યા અને 7મા લેવલે અમને ત્યાં ફાસ્ટેસ્ટ ફિંગર રમાડ્યું અને એ પણ મેં આ વખતે પૂરું કર્યું અને પછી એના પછી હોટ સીટ ઉપર પહોંચી હું. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સમસ્ત કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કોળી સમાજના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. ખાસ કરીને સાંસદ અને પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, હીરાભાઈ સોલંકી, રાજ્ય સરકારના મંત્રી આરસી મકવાણા સહિતના કોળી સમાજના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સી આર પાટીલે બેંકના અધિકારીઓ સામે કટાક્ષ કર્યો હતો. 50 લાખ રાધનપુરના વારાહી અને સમી ખાતે કોંગ્રેસનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ હાજર રહ્યા હતા. આ સ્નેહમિલનમાં કાર્યકરોને 2022ની ચૂંટણીની તૈયારીઓમાં કામે લાગી જવાની અપીલ કરી હતી. અસહ્ય ભાવ, યુવાનો માટે બેરોજગારી, મહિલા
સશક્તિની વાતો કરતી આ નિષ્ફળ સરકાર એના સામે અવાજ ઉઠાવવા માટે આજના સ્નેહ મિલન સાથે આ પ્રોગ્રામ પણ આપવામાં આવ્યો છે। तो छोटाउदेपुरमां भाजप लघुमती मोर्चा द्वारा एस एन कॉलेज मैदान में क्रिकेट टूर्नामेंटनुं आयोजन करवामां आव्युं, जेमां जिला पंचायत प्रमुख मलकाबेन पटेल, पूर्व प्रदेश मंत्री उर्मिलाबेन वसावा तेमज गुजरात राज्य शिक्षण बोर्ड सभ्य मुकेशभाई पटेल हाजर रह्या हता। आ क्रिकेट टूर्नामेंट में फाइनल मैच वडोदरा अने राजपीपळा वच्चे रमाई हती। आज रोज छोटाउदेपुर जिला में कॉलेज ग्राउंड में भारतीय जनता पार्टी लघुमती मोर्चा द्वारा एकता ओपन क्रिकेट टूर्नामेंट नु आयोजन करवामां आव्युं हतुं, जेमां 16 टीमोए भाग लीधो हतो। आजे राजपीपळा अने वडोदराणी टीम फाइनल में हती, जेमां वडोदराणी टीम खूब सरस प्रदर्शन करीने आजे जीत मेळवी छे, एमने खूब खूब धन्यवाद आपू छू। तो महुआमां जमियते उलमाए हिंद तेमज महुआ समस्त मुस्लिम समाजे वसीम रिजवीना पुस्तकनो विरोध कर्यो हतो। यूपीना वसीम रिजवीनो गत मार्च महीनामां वाणी विलास सामे आव्यो हतो, जेमां ते पोते कुराने शरीफ मानवानो इनकार कर्यो हतो अने आ एक खोटी किताब छे तेम कहीने अपमान पण कर्यु हतु। आम तो पक्षीओ माटे अनेक संगठनों काम करी रहा छे, परंतु बनासकांठा जिल्लाना थरात तालुकाना पडमडा गामे वर्षोथी अलग ज अभियान चलावामां आवी रह्युं छे। आ पडमडा गाममां 40 करता वधु वृक्षों पर पक्षीओना माळा जोवा मळी रह्या छे। गामना युवानो द्वारा सतत चणा अने पाणी आपवामां आवी रह्युं छे, तेमज चकલીઓ તેમજ કબૂતરો અને વૃક્ષોની પણ સાળ સંભાળ કરવામાં આવી રહી છે। કાંઠાના થરાદ તાલુકાની અંદર પઠામડા ગામમાં અમારે દરેક યુવાનો સાથે મળી અને ચકલીઓના માળા બોધી અને ચકલીઓનું ઘર બનાવે છે। જ્યારે ચકલી ડેનો તહેવાર આવે ત્યારે લોકો ખાલી ફોટા પડાવે છે અને તે દિવસે જ ઉજવણી કરે છે, પણ અમારા ગામમાં યુવાનો ખરેખર ચકલીને પક્ષીઓને ચણવા માટે ચણની વ્યવસ્થા પણ કરેલી છે, ગામમાં જોરદાર ચબૂતરો પણ બનાવેલો છે। બનાસકાંઠાના થરાદ તાલુકાના પઠામડા ગામમાં આખા ગામમાં વૃક્ષો પર ચકલીઓને માળા બાંધ્યા છે અને ચકલીઓને પીવા માટે પાણીની પ્રબ પણ બનાવેલી છે। અને આ પઠામડા ગામમાં જે કેવું છે કે જ્યાં આગળ વૃક્ષે વૃક્ષે પક્ષીઓ માટે માળા અને પક્ષીઓને પીવા માટે પાણીની સુવિધા અને ગામમાં મોટો ચબૂતરો પણ બનાવેલો છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત કાનૂની જાગૃતતા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જે અંતર્ગત દીવ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દીવ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી નાલસા ना मार्गदर्शन हेठर आज मोटरसाइकल रेली उजाता दीवकोट वनकबरा नागवा ने रिटर्न दीवकोट अमे आवेलो। आज दीवकोट बिल्डिंग थी लई अने वनकबरा सुधीना दरेक ग्राम्य विस्तारों ने આવરી લેવામાં આવેલ હતા, કે જેનો હેતુ હતો કે દરેક ગ્રામ્ય વિસ્તારમાં પણ સામાન્ય માણસોને પણ ન્યાય વિષયની સહાય અને સલાહ મળે। અને આ કાર્યક્રમની શરૂઆતમાં આ દીવકોટના નામદાર જજ સાહેબે, દીવ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સરે અને એડવોકેટ્સ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ સાહેબે આજે લીલી ઝંડી આપી આ કાર્યક્રમની શરૂઆત કરેલી હતી। આ કાર્યક્રમ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ઓર્ગેનાઇઝ કરેલ હતો, જેમાં અમે બાઇક રેલી, આજનો જે બાઇક રેલીનો કાર્યક્રમ કરેલો દીવ કોર્ટ બિલ્ડિંગથી લઈ અને વણાંગબરા સુધીનો જે એરિયા છે, વચ્ચે બધા ગ્રામ્ય વિસ્તારો આવે છે, ત્યાં બધામાં અમે માહિતી માટે અંદર બધા ગ્રામ્ય વિસ્તારોમાં રેલી કરેલી, જેનો મુખ્ય હેતુ એ જ હતો કે લોકોને કાનૂની જાગૃતતા। तो समाचारोमां हाल बस आटलू ज, बधुं समाचार अने अपडेट जाणवा माटे आप अमारी वेबसाइट mantavyanews.com पर जई शको छो। नमस्कार।